नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपने ऑनलाइन लर्निंग में। लास्ट टाइम आपने समुदाय कोष्ठांतरी विषय समझा। कोष्ठांतरी समुदाय जेने बीजा शब्दों में दंशको तरीके ओळखवामां आवे छे अने इंग्लिश में एने निडारिया अथवा को एलेंटेरिया तरीके ओळखवामां आवे छे। आज आप एना जेवो ज एक बीजो समुदाय जे एक्चुअली लघु समुदाय छे अथवा पेटा समुदाय छे तेना विषे समझवा मांगीए छे। तो आजनो आपणो जे टॉपिक छे ए छे समुदाय कंकतधरा। कंकतधरा शब्द छे जेने इंग्लिशमां टीनोफोरा तरीके ओळखवामां आवे छे। टीनोफोरा ज्यां सी साइलेंट छे, सी टी ई एन ओ पी एच ओ आर ए, टीनोफोरा। ओके, चलो हवे आपणे एना विशे समझिए। एने इंग्लिशमां ए निडारिया तरीके पण ओळखवामां आवे छे। ए निडारिया केम एवं? तो एना माटेनुं जस्टिफिकेशन ए छे के आमना पासे ડંખાંગિકા નથી। ડંખાંગિકા જેને નિડોબ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, નિડોબ્લાસ્ટ નથી એટલે એ નિડારિયા કહેવાય છે। જ્યારે પેલા જે હતા કોષ્ઠાંત્રી એમના પાસે ડંખાંગિકા હતી એટલે નિડોબ્લાસ્ટ હાજર હતા, એટલા માટે એમને નિડારિયા તરીકે ઓળખવામાં આવતા હતા। ઓકે, તો આને ટીનોફોરા તરીકે ઓળખવામાં આવે છે। આના બીજા બે નામ જે છે એ છે સમુદ્રી અખરો અથવા કંકત જેલી। આ બે નામ છે, ફરીથી બોલી દઉં છું, સમુદ્રી અખરોટ અથવા કંકત જેલી તરીકે ઓળખવામાં આવે છે। બંનેના ઇંગ્લિશ નામ પણ અહીં ખાસ અગત્યના। સમુદ્રી અખરોટ, સમુદ્ર એટલે સી અને અખરોટ એટલે વોલનટ્સ, સી વોલનટ્સ તરીકે ઓળખવામાં આવે છે। અથવા બીજું નામ કંકત જેલી। કંકત એટલે શુદ્ધ ગુજરાતીમાં આપણે એનો બીજો અર્થ કાઢીએ તો કંકતનો અર્થ થાય કાંસકો, અને કાંસકાને ઇંગ્લિશમાં કોમ્બ કહેવાય, તો એ કોમ્બ જેરીસ તરીકે ઓળખાય છે। તો આટલા નામ એના ખાસ અગત્યના વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર બોલી દઉં છું, કંકતધરા અથવા સમુદ્રી અખરોટ અથવા કંકત જેરી તરીકે એને ઓળખવામાં આવશે। ઓકે, ચલો હવે આ સમુદાયના પ્રાણીઓનું નિવાસસ્થાન કયું છે? આ સમુદાયના પ્રાણીઓ એ સંપૂર્ણપણે દરિયાઈ છે, સંપૂર્ણપણે દરિયાઈ। એટલે અહીંયા તમે ગેરંટી મારીને કહી શકો કે આ સમુદાયના બધા જ સજીવો એ માત્ર ને માત્ર ખારા પાણીમાં એટલે કે દરિયામાં જ જોવા મળે છે। મીઠા પાણીમાં એક પણ સજીવ નથી, સ્થળ જ એક પણ સજીવ નથી। ઓકે, ચલો ત્યારબાદ એની સંમિતિ। સંમિતિમાં આપણે જોયું કે જુદી જુદી પ્રાણીઓ જુદી જુદી સંમિતિ દર્શાવતા હોય છે। કોષ્ઠાંત્રીમાં જેમ અરીય સંમિતિ હતી એમ અહીં પણ કંકતધરામાં પણ અરીય સંમિતિ હોય છે। અરીય સંમિતિનો મતલબ હવે તમે પૂરી તરફથી જાણી ગયા છો। અરીય સંમિતિ એટલે કે કોઈ પણ અક્ષે જ્યારે પ્રાણીને કાપવામાં આવે ત્યારે એ બે સમાન ભાગોમાં વિભાજિત થાય, એનું શરીર એ બે સમાન ભાગોમાં વિભાજિત થાય એને અરીય સંમિતિ તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, ત્યારબાદ આ પ્રાણીઓ એ દ્વિગર્ભસ્તરીય છે। દ્વિગર્ભસ્તરીય એ પણ આપણે ઓલરેડી શીખી ગયા કે આમનું જ્યારે ગર્ભ ડેવલપ થતો હોય ત્યારે એનો જો આર્છિક લેવામાં આવે તો એ પ્રાણીઓ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર આવા બે ગર્ભસ્તરો ધરાવશે, અને એમની વચ્ચે પેલું અકોષીય મધ્યશ્લેષ્મ જેને મિસોબિલિયા તરીકે ઓળખવામાં આવે છે એ હાજર જોવા મળશે। ઓકે, ત્યારબાદ આ પ્રાણીઓનું આયોજન। આયોજન એ પેશીસ્તરીય આયોજન છે, મતલબ કે હવે આપણે પેરાઝુવાથી આગળ વધી ચૂક્યા છે, હવે આપણે યુમેટા જોવામાં છે, અને યુમેટા જોવાની અંદર કોષ્ઠાંતરી કંકતધરા બંને આવશે, એટલે એની અંદર દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ યુમેટા જોવા પેશીસ્તરીય આયોજન, મતલબ કે હવે કોષો એ ચોક્કસ રચના, ચોક્કસ કાર્ય અને ચોક્કસ ઉદ્ભવની દ્રષ્ટિએ ભેગા થઈ અને કોઈ એક સમાન કાર્ય કરતા હોય છે, એટલે પેશીસ્તરીય આયોજન છે। વિશેષતા, આ પ્રાણીઓની વિશેષતા, તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રાણીઓ એમના શરીર ઉપર એ 8 તકતીઓ ધરાવે છે। 8 તકતીઓ જેને કોમ્બ પ્લેટ્સ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા મેં લખ્યું છે કે શરીર એ પક્ષમોની કંકત તકતીઓ જેને કોમ્બ પ્લેટ્સ તરીકે ઓળખવામાં આવે છે કહેવાતી 8 બાહ્ય હરોળ ધરાવે છે જે પ્રજનનમાં મદદરૂપ છે।
તમે બુકની અંદર આકૃતિ જોશો તો એની અંદર ફ્લોરોબ્રેન્કિયાની આકૃતિ આપેલી છે. અહીંયા મેં એની આકૃતિ ડ્રો કરેલી છે. એક ફૂટબોલ જેવું તમને દેખાશે ને એની અંદર આ પ્રમાણે બે મોટી મોટી કશાઓ દેખાશે કે જેના ઉપર આ પ્રમાણે નાના નાના પક્ષમો પણ જોવા મળતા હશે. તો એ પક્ષમો અને કશા જે છે અહીંયા આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 જેટલા ટોટલ કોમ્બ પ્લેટ્સ જોવા મળશે જે કંકત તકતીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કંકત તકતીઓ એ એમને પ્રચલનની અંદર મદદરૂપ થતી હોય છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં આ કંકત તકતીઓ ભાગ ભજવતી હોય છે. બરોબર. તો ટૂંકમાં આ કોમ્બ પ્લેટ્સ કંકત તકતીઓની હાજરી એ આમની એક ખાસ અગત્યની વિશેષતા છે. અને આ આપણને જે બે દેખાઈ રહ્યા છે એ એમના સૂત્રાંગો કહી શકાય. અને એ સૂત્રાંગો ઉપર આ રીતે ઘણા બધા નાના નાના પક્ષમો જેવી રચનાઓ આવેલી છે. આવી રચના આ કોમ્પ્લેટ્સ ઉપર પણ આવેલી હોય જેના હલનચલનની મદદથી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરવા માટે સક્ષમ બનતા હોય છે. ઓકે. ત્યારબાદ આ પ્રાણીઓની અંદર પાચન કેવી રીતે થાય છે? તો અહીંયા પણ પાચન બહિર્કોષીય અને અંતરકોષીય એમ બંને પ્રકારનું છે. એટલે જ્યારે ખોરાક ગ્રહણ થશે ત્યારે એ સૌ પ્રથમ એમનું જે કોષ્ઠાંત્ર તરીકે ઓળખાતી જે ગુહા હોય જેને આપણે આંતર પરિવહન ગુહા તરીકે ઓળખીએ છીએ, ગેસ્ટ્રો વેસ્ક્યુલર કેવિટી તરીકે ઓળખીએ છીએ, એમાં ખોરાક જશે. પાચન માર્ગ પાછો અપૂર્ણ છે. અપૂર્ણ મતલબ કે કોઈ એક જ છેડે ખુલતો છે, એટલે કે મુખદ્વાર બરાબર મળદ્વાર છે. તો એ પાચન માર્ગમાં ખોરાક એન્ટર કરો પછી એના ઉપર પહેલા ઉત્સેચકોનો સ્ત્રાવ થઈ ખોરાકનું બહિર્કોષીય પાચન થશે અને ત્યારબાદ એ કોષોની અંદર એબ્ઝોર્બ થશે અને એબ્ઝોર્બ થયા બાદ અંદર ઉત્સેચકો દ્વારા એનું પાચન થશે જેને અંતરકોષીય પાચન કહેવામાં આવે છે. એટલે અહીં કોષ્ઠાંત્રી અને કંકરધરા પ્રાણી સૃષ્ટિના એકમાત્ર એવા સમુદાય બને છે જેની અંદર આ બંને પ્રકારનું પાચન થતું જોવા મળે છે. આ સમુદાય પૂરો કર્યા પછી આપણે આગળના કોઈ પણ સમુદાય જોઈશું ત્યારે એમાં પાચન કમ્પલસરી બહિર્કોષીય પ્રકારનું આવશે. આ ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. કોષ્ઠાંત્રી અને કંકરધરા આ બે સમુદાય પછીના બધા જ સમુદાય એની અંદર પાચનનો પ્રકાર બહિર્કોષીય પાચન આવશે, એટલે કે કોષોની બહાર થતું પાચન આવશે. ઓકે. એટલે અહીંયા હું નોટ ડાઉન કરી દઉં છું કે અહીં એમનો પાચન માર્ગ જે છે એ અપૂર્ણ છે. પાચન માર્ગ અપૂર્ણ છે. ઓકે. ચલો, ત્યારબાદ આ સમુદાયના પ્રાણીઓનું નોંધનીય લક્ષણ એ ખૂબ જ અગત્યની બીજી એક વિશેષતા. કોમ્બ પ્લેટ્સ તો છે જ, એ સિવાયની એક અગત્યની વિશેષતા કે આ પ્રાણીઓ પાસે બાયોલ્યુમિનિસન્સ એટલે કે જૈવ સંદિગ્ધતાનો ગુણધર્મ છે. આ શબ્દ હું પહેલાં પણ વાપરી ચૂક્યો છું અને એ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આપણે ડાયનોફ્લેજિલેટ્સ સમજ્યા એ વખતે મેં યુઝ કર્યો હતો આ શબ્દ. ડાયનોફ્લેજિલેટ્સમાં એક પ્રાણીનું નામ પણ મેં તમને આપ્યું હતું, નોક્ટિલ્યુકા. ડાયનોફ્લેજિલેટ્સમાં એક સજીવનું નામ આપ્યું હતું, નોક્ટિલ્યુકા. આ નોક્ટિલ્યુકા દરિયાઈ ભૂત તરીકે ઓળખાય છે અને એ પોતે બાયોલ્યુમિનિસન્સનો ગુણધર્મ ધરાવે છે. એક વિલનનું પેલું જે સોંગ છે એનું પણ મેં તમને ઉદાહરણ આપ્યું હતું. તો બસ એ જ પ્રમાણે આ સજીવો પણ બાયોલ્યુમિનિસન્સ જૈવ સંદિગ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે આ પ્રાણીઓ એ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશનું શોષણ કરી શકે છે અને રાત્રિ દરમિયાન એ પ્રકાશ એમાંથી એમિટ થાય છે, ઉત્સર્જિત થાય છે, કે જેથી એ રાત્રિ દરમિયાન આપણને ચમકતા દેખાય છે. બાયોલ્યુમિનિસન્સ જેને બીજા શબ્દોમાં જૈવિક પ્રદીપ્તતા અથવા જૈવ સંદિગ્ધતા તરીકે પણ ઓળખવામાં આવે, આના બીજા શબ્દો હું લખી રહ્યો છું, આને જૈવ સંદિગ્ધતા પણ કહેવાય અથવા બીજા શબ્દોમાં રાત્રિ પ્રકાશ તરીકે પણ ઓળખવામાં આવે, રાત્રિ પ્રકાશ અથવા જૈવ સંદિગ્ધતા, અને એને સજીવનો પ્રકાશિકતાનો ગુણધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સજીવો પાસે આવો ખૂબ અગત્યનો ગુણધર્મ છે. તો આ એની એક વિશેષતા થઈ જે બાયોલ્યુમિનિસન્સ છે. ઓકે. ત્યારબાદ હવે આપણે એના પ્રજનન વિશે સમજીએ. આ સજીવોમાં પ્રજનન, તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી ક્લિયર દેટ દે આર ડુઈંગ ઓનલી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. મતલબ કે આ સજીવોમાં માત્ર અને માત્ર લિંગી પ્રજનન જોવા મળે છે, અહીં અલિંગી પ્રજનન હોતું નથી. બરોબર.
માત્ર લિંગી પ્રજનન કરતા સજીવો છે, એટલે કે નર જન્યુ માદા જન્યુ બનાવશે, શુક્રકોષ અંડકોષ બનાવશે અને એ બંને એકબીજા સાથે જોડાશે, ફલન થશે, ફલિતાંડ બનશે અને એમાંથી નવો સજીવ અસ્તિત્વમાં આવશે. ઓકે, બીજી વસ્તુ કે આ સજીવો બધા જ ઉભયલિંગી છે, પાછા ઉભયલિંગી સજીવ. અને ઉભયલિંગી હોવાનો મતલબ કે તેઓમાં લિંગ ભેદ જોવા મળતો નથી. લિંગ ભેદ એટલે મેં ઓલરેડી ક્લિયર કરેલું છે કે નર સજીવ અને માદા સજીવ બે અલગ અલગ ન હોય, પરંતુ એક જ સજીવ એ નર સજીવનો પ્રજનન કોષ એટલે કે શુક્રકોષ અને એ જ સજીવ એ માદાનો પ્રજનન કોષ એટલે કે અંડકોષ પેદા કરતું હોય, એટલે કે એ ઉભયલિંગી હોય. ઓકે, ત્યારબાદ અહીં મેં નોટ ડાઉન કર્યું છે કે અહીંયા ફક્ત લિંગી પ્રજનન જોવા મળે છે, માત્ર લિંગી પ્રજનન દર્શાવતા સજીવો છે, અલિંગી પ્રજનન આ સજીવોમાં જોવા મળતું નથી. અને બીજું છે કે આ સજીવો એ ખાલી એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન દર્શાવનારા સજીવો છે. એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન એટલે કે બાહ્ય ફલન, મતલબ કે અહીં શુક્રકોષ અને અંડકોષ એનો ભેગા થવાની જે ક્રિયા છે એ કમ્પલસરી દરિયાના પાણીમાં થશે. દરિયાના પાણીમાં શુક્રકોષ અને અંડકોષ ભેગા થશે, ફલન થશે, ત્યાં જ ફલિતાંડ બનશે અને એ ફલિતાંડનો વિકાસ પણ એ પાણીમાં જ થશે, કોઈ સજીવ દેહની અંદર થશે નહીં. એટલે આવો ગર્ભ વિકાસ એને બાહ્ય ગર્ભ વિકાસ પણ કહેવાય, એટલે કે બાહ્ય ફલન અને બાહ્ય ગર્ભ વિકાસ દર્શાવનારા પ્રાણીઓ છે. એટલે અહીંયા એક બીજો મુદ્દો પણ હું એડ કરી દઉં છું, બાહ્ય ફલન તથા બાહ્ય ગર્ભ વિકાસ દર્શાવનારા સજીવો. અને બીજું કે આ ગર્ભ વિકાસ એ પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ છે. પરોક્ષ ગર્ભ વિકાસ કોને કહેવાય તો એની પણ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. પરોક્ષ ગર્ભ વિકાસ એટલે જ્યાં ફલન થઈ ફલિતાંડમાંથી ઉદ્ભવતો જે સજીવ છે એ પિતૃ જેવા લક્ષણો ન ધરાવતો હોય, પરંતુ એ વિકાસની ચોક્કસ અવસ્થાઓ પછી પિતૃ જેવા લક્ષણ ધરાવતો બને ત્યારે એ ગર્ભ વિકાસ એને પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ કહેવાય. જો ગર્ભ વિકાસ એ સીધો શબ્દ વાપરીએ આપણે અથવા પ્રત્યક્ષ શબ્દ વાપરીએ તો ફલિતાંડમાંથી નીકળતો સજીવ અથવા તો ઈંડામાંથી નીકળતો સજીવ એ એના પિતૃ જેવા જ લક્ષણો ધરાવે તો એને સીધો ગર્ભ વિકાસ અથવા પ્રત્યક્ષ ગર્ભ વિકાસ કહેવાય. પરંતુ જો સજીવ એ વિકાસની જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થયા બાદ પિતૃઓ જેવું સ્વરૂપ ધારણ કરતો હોય તો એને પ્રત્યક્ષ ગર્ભ વિકાસ કહેવાય. અને પ્રત્યક્ષ ગર્ભ વિકાસ આવે એટલે 100% રૂપાંતરણ શબ્દ આવે, કાયાંતરણ શબ્દ આવે, મેટામોર્ફોસિસ શબ્દ આવે. અને એ ગર્ભ વિકાસ દરમિયાન સર્જાતી જુદી જુદી અવસ્થાઓ એને લાર્વા સ્ટેજ એટલે કે ડિંબીય અવસ્થા તરીકે ઓળખવામાં આવશે. એટલે અહીંયા પણ ડિંબ બનતા જોવા મળે છે. ઓકે, અહીંયા મેં એક ડિંબનું નામ પણ લખ્યું છે. એમનું ડિંબ એ સાયડિપિડ ડિંબ તરીકે ઓળખાય છે. સાયડિપિડ, CYBIPPID, સાયડિપિડ ડિંબ. ઓકે, એના ઉદાહરણ તરીકે આપણા પાસે બે સજીવો છે જે વારંવાર નીટની એક્ઝામમાં પણ પૂછાય છે, એક પ્લુરોબ્રેન્કિયા અને બીજું ટીનોપ્લેના. આ બંને એના વૈજ્ઞાનિક નામ છે, આના કોઈ પ્રચલિત નામ નથી, એટલે આ જ યાદ રાખવાના રહેશે આપણે, પ્લુરોબ્રેન્કિયા અને ટીનોપ્લેના. પ્લુરોબ્રેન્કિયા જેનો ફોટો તમને ચોપડીમાં આપેલો છે, ટીનોપ્લેના એ તમે સર્ચ કરી શકો છો. એટલે આ બે સજીવોના ઉદાહરણ પ્લુરોબ્રેન્કિયા અને ટીનોપ્લેના. ઓકે, બીજી એક વિશેષતા જે બુકમાં આપેલી નથી વિદ્યાર્થી મિત્રો, કે અહીં ડંખ કોષો ગેરહાજર છે, ડંખ કોષો ગેરહાજર છે, તેથી આ પ્રાણીઓ એમને એ નિડારિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આગળ કોષ્ઠાંતરીમાં જોયું હતું કે ડંખ કોષો હાજર હતા એટલે એમને નિડારિયા તરીકે ઓળખવામાં આવતું હતું, અહીંયા ડંખ કોષો ગેરહાજર છે એટલે એમને એ નિડારિયા તરીકે ઓળખવામાં આવે છે. અને ડંખ કોષોની જગ્યાએ એના જેવું કાર્ય કરતા બીજા એક વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે જેને લેસોસેલ્સ તરીકે ઓળખાય છે, LASSO, લેસોસેલ. તો આ લેસોસેલ એ ડંખ કોષો જેવું કાર્ય કરતા છે અને ડંખ કોષોની જગ્યાએ લેસોસેલ્સ આવેલા છે. તો આ થયું કંકતધરા વિશે, જે એક પ્રકારનો લઘુ સમુદાય છે. એના વિશે વધારે માહિતી નથી, પણ ખાસ આટલા પોઈન્ટ્સ ફરી હું એકવાર તમને હાઇલાઇટ કરાવી દઉં છું જે એક્ઝામ માટે ખાસ અગત્યના.
पहलू एना बे नाम, बीजा समुद्र अखरोट अथवा कंकत जेट, बीजू एमनु निवास स्थान संपूर्णपणे दरिया, त्रीजी एमनी सममिति अरीय सममिति, चौथू एमना पासे आवेली आ आठ कंकत तकतीओ, अने पांचमू एमनु खास अगत्यनु लक्षण जैविक प्रदीप्यता એટલે કે બાયોલ્યુમિનિસન્સ જૈવ સંદિગ્ધતા તે રાત્રિ પ્રકાશ અને એમના ઉદાહરણ પ્લુરોબ્રેન્કિયા અને ટીનોપ્લેરા આટલી બાબત એ આ સમુદાય માટે ખાસ અગત્યની છે તો આ થઈ વાત કંકતધરા સમુદાય વિશે આવતા લેક્ચરની અંદર આપણે એના પછીનો સમુદાય પૃથુકૃમિ વિશે સમજીશું નમસ્કાર